ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ હાઉ આર યુ ઓલ સો ટુડે આપણે સ્ટેન્ડર્ડ ફોર્થમાં વર્કબુકમાં ક્વેશ્ચન નંબર વન યુનિટ વનનો કોશ્ચન નંબર વન કરશું ગયા વિડીયોમાં મેં તમને એક્શન વર્બ્સ શીખાડ્યા હતા એનું જ આપણે એક્સરસાઇઝ કરશું વર્કબુકમાં જે છે ક્વેશ્ચન નંબર વન સો તમે બધાએ પોતપોતાની વર્કબુક નીકાળો અને પેન્સિલ હાથમાં હોવી જોઈએ તમારે પિક્ચર્સ જોઈને આપણે જોવાનું છે કે એ કઈ ક્રિયા કરે છે સો લેટ સ્ટાર્ટ ચિત્રો જોઈ કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો ફસ્ટ પિક્ચર તમે શેની દેખાય છે છોકરો શું કરે છે દોડે છે ને તો આમાં બે विकल्प આપ્યા છે રન ને વોક રન એટલે કે દોડે છે વોક એટલે કે ચાલે છે તો આ દોડે છે ને તો આપણે શું લખશું રન આપણે શું લખશું રન શું આવશે રન સેકન્ડ પિક્ચર માં જો સેકન્ડ ચિત્ર છે એમાં એક છોકરી ઈટ એટલે કે શું કરે છે ખાય છે તો ડ્રિંક પી એ છે કે ખાય છે ડ્રિંક ઈટ ड्रिंक ईट माथी कयो ऑप्शन આવશે ઈટ તો આપણે ઈટ કરશું थर्ड છે છોકરો છે ઈ ખુરશી ઉપર બેઠો છે ત્રીજા ચિત્રમાં તમે જો છોકરો શું કરે છે ખુરશી ઉપર બેઠો છે તો એમાં સિટ આવશે કે સ્ટેન્ડ સ્ટેન્ડ એટલે કે ઊભો થાઓ સિટ એટલે કે બેસવું તો અહીંયા આવશે સિટ શું આવશે સેટ ओके okay? तो आ ते तम त्र पिक्चर समझाई गया तो हे वर्कबुक में भेगू भेगू लगता जाओ फर्स्ट पिक्चर में आ रन सेकंड पिक्चर में ईट थर्ड पिक्चर में सिट हम नेक्स्ट फोर्थ जी लो फोर्थ में एक छोकरी पी पीए अट्ले कि पीए तो ड्रिंक का ईट आ ड्रिंक आसेने जो આમાં છોકરી પાણી પીએ છે તો આમાં શું આવશે ડ્રિંક વેરી ગુડ તો આપણે શું ટીક કરશું ડ્રિંક હવે નેક્સ્ટ છે છોકરો છે એ કૂદે છે શું કરે છે કૂદકો મારે છે તો એને શું કહેવાય જમ્પ કહેવાય કાંઈ સ્કીપ કહેવાય કૂદે છે તો એને કહેવાય જમ્પ શું કહેવાય કુદ કુદકુ મારે કહેવાય જમ્પ તો આપણે જમ્પ ઉપર કરશું હવે નેક્સ્ટ છે એક છોકરો છે જે વાંચે છે વાંચે મતલબ રીડ કરે છે તો આમાં બે ઓપ્શન આપ્યા છે રીડ કરે છે કે લખે છે રીડ અને રાઈટ રાઈટ એટલે કે લખવું રીડ એટલે કે વાંચે છે તો વાંચે છે કે લખે છે વાંચે છે તો આપણે રીડ ઉપર ટીકમાં કરશું અને અહીંયા તમારે લખવાનું છે રીડ મેં કેવી રીતે અહીંયા રીડ લખ્યું છે અહીંયા તમારે રીડ લખવાનું છે હવે નેક્સ્ટ છે જો આ છોકરી છે તે ઊભી છે તો ઊભી છે એને શું કહેવાય સ્ટેન્ડ અને બે ઓપ્શન આપેલા છે સ્ટેન્ડ અને સીટ સીટ એટલે કે બે સ્ટેન્ડ એટલે કે ઊભું થવું તો એમાં આપણે શું ચૂઝ કરશું સ્ટેન્ડ કે સીટ સ્ટેન્ડ તો આમાં સ્ટેન્ડ આવશે અને અહીંયા સ્ટેન્ડ લખવાનો ઠીક છે હવે નેક્સ્ટ જોઈ લઈએ નેક્સ્ટ એક છોકરો છે જે દડાને લાત મારે છે તો લાત મારે તો આપણે એને શું કહીએ લાત મારતો હોય તો કિક શું કહેવાનું એને કિક લાત મારે એટલે કે કિક તો આપણે કિક ઓપ્શન આવશે અને અહીંયા તમારે લખવાનું કિક શું લખશું કિક પછી નેક્સ્ટ જોઈ લઈએ નેક્સ્ટમાં એક છોકરો રડે છે તો તે રડે છે એને શું કહેવાય ઇંગ્લિશમાં રડવા રડે છે એને શું કહે ક્રાય શું કે ક્રાય તો આપણે ક્રાય ઉપર ટીકમાં કરશું અને અહીંયા લખવાનું ક્રાય બીજા ઓપ્શનમાં જો બાજુમાં લાફ લાફ એટલે કે હસવું તો એ હસતો નથી ને રડે છે તો આપણે રડે એને શું કહેવાય ક્રાય તો એને ટીકમાં કરશું ક્રાય પછી નેક્સ્ટ છે ટેન્થ જો એક છોકરી છે તે દોરડાથી કૂદે છે દોરડાથી કૂદું એટલે કે સ્કીપ કરવું શું કહેવાય એને સ્કીપ કરવો તો અહીંયા આપણે સ્કીપ લખશું બીજા ઓપ્શનમાં જો શું લખ્યું છે વોક તો વોક એટલે કે ચાલવું તો ચાલતી નથી ને એ તો દોરડાથી કૂદે છે એને કહેવાય સ્કીપ તો અહીંયા આવશે ઓપ્શન સ્કીપ સમજી ગયા હવે નેક્સ્ટ જોઈ લો ઇલેવન્થ નંબર ઇલેવન્થ નંબર શું છે છોકરો છે એ ચાલે છે ચાલે છે ને તો અને ઓપ્શનમાં લખ્યા છે વોક અને જમ્પ ચાલવું એટલે કે વોક કરવું ને જમ્પ કરવું એટલે કે કૂદકો મારવો તો એ તો ચાલે છે તો આપણે શું ઓપ્શન આવશે વોક શું આવશે અહીંયા વોક અને તમારે અહીંયા વોક લખવાનું ઓકે પછી નેક્સ્ટ છે एक छोकरी छे जे દરવાજો ખોલે છે તો ખોલવ ખોલવું એટલે કે ઓપન ક્લોઝ એટલે કે બંધ કરવું તો અહીંયા શું આવશે ઓપન ઉપર ઓપ્શન આવશે અને અહીંયા લખવાનું ઓપન સમજી ગયા હવે નેક્સ્ટ જોઈ લઈએ નેક્સ્ટ છે નેક્સ્ટ છે છોકરો થર્ટીન નંબર ઉપર જોઈ લો થર્ટી નંબર ઉપર છોકરો શું વાંચ લખે છે કે વાંચે છે લખે છે તો અહીંયા શું આવશે રીડ કે રાઈટ રાઈટ લખવું એટલે કે રાઈટ કરવું તો અહીંયા આપણે રાઈટ લખશું ડબલ્યુઆર રાઈટ ઈ રાઈટ અહીંયા શું ઓપ્શન આવશે રાઈટ કેમ કે એ લખે છે આ બધા મેં તમને કરાવી દીધા હતા એ એની એક્સરસાઇઝ છે જે આપણે કરીએ છીએ હવે ફોર્ટી નંબર જોઈ લો ફોર્ટી નંબર એ છોકરો શું કરે છે દડો છે એ ફેંકે છે તો ફેંકવાને શું કહેવાય થ્રો ફેંકવું એટલે કે થ્રો કેચ કરવું એટલે કે પકડવું તો અહીંયા આવશે ઓપ્શન થ્રો શું આવશે ઓપ્શન થ્રો પછી નેક્સ્ટ ફિફ્ટીન છે જે એક છોકરી છે તે એની રમણ રમણકાની ગાડીને ધક્કો મારે છે શું કરે છે આ જો આમાં શું કરે છે ધક્કો મારે છે તો ધક્કો મારવો એટલે કે પુશ કરવું એટલે કે પુશ કરવું ધક્કો મારો એટલે કે પુશ કરવો તો અહીંયા આવશે પુશ અને અહીંયા તમારે લખવાનું પુશ પછી નેક્સ્ટ જોઈ લો નેક્સ્ટ છે એક છોકરી છે તે સૂતી છે શું કરે છે તે સૂતી છે તો એને શું કહેવાય ઊંઘે છે સ્લીપ ઊંઘે છે ને તો એને કહેવાય સ્લીપ શું કહેશું આપણે સ્લીપ તો અહીંયા આવશે સ્લીપ ઓપ્શન અને અહીંયા તમારે લખવાનું સ્લીપ પછી સેવન્ટીન્થ નંબર જોઈ લો છોકરો હસે છે તો હસે એટલે કે લાફ હસે એટલે કે લાફ તો ક્રાય એટલે કે રડે છે તો એ તો હસે છે ને તો આપણે ઓપ્શન લાફ ઉપર ટેકમાં કરશું અને અહીંયા તમારે લખવાનું લાફ સમજી ગયા હવે નેક્સ્ટ કરી નાખીએ નેક્સ્ટ છે છોકરી છે તે દડોને પકડે છે દડાને પકડે છે તો પકડવું એટલે કે શું થાય કેચ પકડવું એટલે કે કેચ તો અહીંયા કેચ આવશે અને અહીંયા તમારે કેચ લખવાનું શું આવશે કેચ જો આ દડો છે એ પકડે છે ને તો અહીંયા શું આવશે કેચ એટલે કે પકડવું થ્રો એટલે કે ફેંકવું હવે નાઇન્ટીન જો આ છોકરો છે ને ધક્કો નથી મારતો રમડકાના જે લઈ જાય છે ને રમડકાનો બોક્સ એને છે ને પુલ એટલે કે ખેંચે છે શું કરે છે એ ખેંચે છે પુષ એટલે કે ધક્કો મારે છે પણ આ છોકરો શું કરે છે જો એ ખેંચે છે તો ખેંચવાને શું કહેવાય પુલ શું કહેશું આપણે પુલ તો અહીંયા આવશે ઓપ્શન પુલ અને અહીંયા તમારે પુલ લખવાનો હવે લાસ્ટ છે एक छोकरो छे जे वाचे छे लखतो नही वाचे छे बट बुक्स आनी किताब જોઈ લો जे ई खोल आनी जे पुस्तक छे ई बंद छे કે ખુલ્લી छे ખુલ્લી छे ને તો અયા શું આવશે ઓપન ખુલ્વાને શું કહેવાય ઓપન અયા શું આવશે ઓપન જો આ કિતાબ છે ઈ ખુલ્લી છે ને તો અહીંયા આવશે ઓપન તો અહીંયા ઓપન આવશે ક્લો ક્લોઝ નહીં આવે ક્લોઝ કે કિત પુસ્તક છે એ બંધ નથી ને ખુલ્લી છે તો અહીંયા ઓપ્શન આવશે ઓપન સમજી ગયા તો હવે આઈ હોપ તમને બધાને આ જે આપણે વર્કબુકમાં જે ક્રિયા શબ્દની એક્સરસાઇઝ હતી એ મેં કરાવી છે તમને સમજમાં આવી હશે તો હવે આપણે નેક્સ્ટ વર્કબુકમાં જે એક્સરસાઇઝ હશે એ આપણે કરશું ત્યાં સુધી તમારી બહુ વર્કબુકમાં આ બધું કમ્પ્લીટ કરી નાખજો ઓકે સ્ટુડન્ટ્સ